સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. યોગ હોય આ કેવો ચોરીનો યોગ? તો કે ભગવાને ચોરી કરી જ નથી, કારણ કે આ દુનિયામાં એક પણ વસ્તુ ભગવાન વિનાની છે જ નહીં, બધું ભગવાનનું છે. અને ચોરી કરવાની વાત જ નથી, એ યોગ છે. અને ક્યારેક કંઈ ગોપીઓ, આજે સંતો અને મહાત્માઓ પધાર્યા છે, ચાલો અમારી સાથે. તો કે ક્યાં? તો કે એને માખણ અર્પણ કરવું છે. માખણના મટકા લઈ જાય રૂમની અંદર, અને રૂમ પાછો તમારો કાનો ખોલે નહીં. અમે દરવાજો ખોલીને જોઈએ કે તો અંદર વાંદરા હોય, વાંદરાને માખણ ખવડાવતો હોય તમારો કાનો. અમે કે કાના આ કંઈ સંત કહેવાય, મહાત્મા કહેવાય? એ કે આ કિષ્કિંધાથી છે, આ દંડકારણ્યથી છે, આ અયોધ્યાથી છે, પણ આ વાંદરા મહાત્મા. તો કે જે ભગવાનનું કામ કરે એને મહાત્મા જ કહેવાય. રામ અવતારમાં નહોતું કામ કર્યું આ વાંદરાઓએ, આ મારા માટે મહાત્મા છે. ભગવાનનું જે કામ કરે એ બધા મહાત્મા છે. એટલે અહીંયા મરકાન ભોક્ષ્યન વિભજતી સ ચેત. અમે ક્યારેક કહીએ કે આ ખાવા લાયક માખણ નથી, તારા સંતો માટે નથી આપવું. હાથમાં પથ્થર લઈને મટકી તોડ નાખે. ન અતિ ભાંડમ ભીનત્તિ, ખાવા લાયક રોડી નાખો. અને કનૈયો કોઈના ઘરે આવી, એક ગોપી હતી ને, એ ગોપી તો કનૈયાને બહુ પજવતી, અને ત્યારે ભગવાને કહ્યું કે તારી ખબર. અને ભગવાને એને એવો બોધ આપ્યો કે રાત્રે સૂતીથી બહુ ઉતાવળી હતી ગોપી, હાલતા દોડીને કામ કરે ને બધામાં આગળ પડતી હોય. એ ગોપીનો ચોટલો એના પતિની દાઢી સાથે બાંધી દીધો, ને સવારમાં ઉઠીને દોડીને કામ કરવા ગઈ, પતિની દાઢી પણ ખેંચતી ગઈ. પતિએ સવારના પોરમાં મારી, અને કનૈયો સામે આવીને કહેવા માંડ્યો કે આ છે મારી સાથે દુશ્મની લેવાનું કામ. કનૈયા આખા ગામને પજવે છે, પણ એ ગામને પજવવાની સાથે કનૈયાની આ લીલા બધા ઋષિઓ માણે છે. કોઈના ઘરે જાય છે દ્રવ્ય અલાભે, જો પૈસા ન મળે ને, એને અહીંયા માખણ ન મળે, દ્રવ્ય ન મળે, અલાભે સગૃહ કુપિતો, ઘરવાળા પર ગુસ્સો કરે કે હમણાં આવું ને આખું ઘર સળગાવી દઉં તારું. એમ સમજાવવા માગતા હતા કે જેના ઘરે ગાય ન હોય એના ઘરે ગાયનું દૂધ ન હોય, ગાયનું દૂધ ન હોય એને ઘરે માખણ ન હોય, અને જ્યારે જેને ઘરે માખણ ન હોય ને, એ માખણ ન હોય એટલે સમજવાનું દૂધ ન હોય, દૂધ ન હોય એટલે સમજવાનું ગાય ન હોય, અને જેને ઘરે ગાય ન હોય ને, એ ઘર સ્મશાન જેવું છે, એને સળગાવી જ દેવું પડે. યાતિ ઉપક્રોશ્ય તોકાન, એ અમારા બાળકોને મારે, અમારા બાળકોને રડાવડે. એક તો બહુ પ્રસિદ્ધ ભજન છે પણ ગાવું નથી, પણ તમને સમજાવું. કાનુડે કવરાયવા ગોકુળિયામાં, એ આ શ્લોકમાંથી બની છે. ખીલેથી વાછરું મારા વાલીડે છોડાવ્યા, એ ખીલેથી અણધોયાને દોવડાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવડાવ્યા, એ આ વત્સાન મુંચન ક્વચિદ અસમયે, એમાંથી જ આ શ્લોકમાંથી જે બન્યું છે. બીજું કહ્યું છે કે અમારા દીકરાઓ જે સૂતા હતા એને જગાડ્યા ચીટલા ભરીને, અને જે રમતા હતા એને રોવડાવ્યા. એ યાતિ ઉપક્રોશ્ય તોકાન ઉપરથી આવ્યું. સ્તેયમ સ્વાદવત ચથદધિપય, શિકેથી એ માટલા મારા વાલીડે ઉતાર્યા, એ સ્તેયમ સ્વાદવત ચથદધિપય એના ઉપરથી આવ્યું. આ બધી કડીઓ આની સાથે મળતી આવે. અને આ બધી ચોરીઓ કરતાં કરતાં એક વખત કૃષ્ણએ રમતા રમતા બધા બાળકો સાથે રમતા હતા, અને ભગવાને માટી હાથમાં લીધી છે, માટી હાથમાં લઈને મુખમાં માટી મૂકી છે, મુખમાં માટી મૂકી છે અને માટી ખાધી એટલે બધાએ ફરિયાદ કરી છે. નાના બાળકો માટી એવા માટે ખાય, નાના બાળકોને પરસેવો બહુ થાય, એ પરસેવો સાફે ન કરતા હોય, એને લીખ અને ટોલા થાય. શા માટે? કે માટીને જેવું તેવું ભક્ષણ કરતા હોય, નથી લોહી બગડે, અને બગડેલું લોહી પીવા માટે લીખ અને ટોલા થાય. કેટલી વ્યવસ્થા પરમાત્માની, જોવ તો ખરા. અને એ લીખને ટોલા થાય, અહીંયા ભગવાને માટી ખાધી. માટીથી સ્નાન કરવું ગુણ છે, પણ માટીથી માટી ખાવી દોષ છે. માટી ખાવામાં શું દોષ થાય એ તમારે સાંભળવું હોય તો દેવી ભાગવતમાં એની કથા છે. પધારજો નગી ચાણા, માટી ખાવાથી શું દોષ થાય? માટી ખાવામાં કોની ચરબી છે? સેનાથી આ આખી આ મહી બની છે? આ પૃથ્વી સેનાથી બની છે? એની કથા દેવી ભાગવતમાં છે. એટલે માટી ખાવાનો દોષ છે, પણ ભગવાને માટી ખાધી. બધા બાળકોએ જઈને ફરિયાદ કરી કે માટી ખાધી છે, અને એ માટી ખાધી એ ફરિયાદ નંદ બાબાના પાસે ગઈ છે, મા યશોદા પાસે ગઈ છે. યશોદાએ તો એ સ્વીકાર્યું નહીં. અને ત્યારે જ્યારે બલદેવજી આવીને કહ્યું કે ખરેખર મા માટી ખાધી હો કાનાએ, ત્યારે માએ બોલાવ્યા. અને મા તો કેવી છે? મા તો દયાનો સાગર છે. એવી મા દયાળુ છે કે એના દીકરો ભૂખો હોય, એનો દીકરો તરસો હોય તો મા તત્કાલ એની પાસે દોડે. મને પોરબંદરનો વીરા ગોસાઈ યાદ આવે, વીરા ભગત કોડિયાતર. અને એ કોડિયાતર મને એવા માટે યાદ આવે કે ભગવતી એને જમાડવા આવી હતી.
પોરબંદર આજથી 200 વર્ષ પહેલાંની પોરબંદર પાસેનું ગોસા ગામ, ત્યાં એક રબારી ભગત હતો વીરા ભગત કોડિયાતર. ઓડેતર આ ગામથી પૂર્વ દિશામાં 7 કિલોમીટર ચિરોડાની ધાર છે, અને આ ચિરોડાની ધાર હમણાં પુલ બન્યો, બાકી તો ત્યાં પુલે હતો નહીં. અને ત્યાંય બકરા ઘેંટા ગાયો ભેંસો ચરાવતો વીરો ભગત. અને એક દિવસ થયું એવું કે વરસાદ ખૂબ પડ્યો, એવો બધો વરસાદ પડ્યો કે ત્યાંથી બકરા ઘેંટા ગાયો લઈને જઈતો ન શક્યો ક્યાંય. એક લાકડી લઈને ફરતો, એ લાકડી રાખી ખંભે અને માની સરજુઓ ગાવાની ચાલુ કરી. મેં આ સરજુ ઉપર તો ઘણી બધી વાતો કરી છે, પણ આજે નહીં કરું, કારણ કે આ સરજુ દેણ હોય તો તમારા બાજુના ગામની દેણ છે, જરિયાવાડા. ત્યાંનો એક વૈ સુથાર ઝાલણ, આ ઝાલણ લઈ આવ્યો આજે. આ સામવેદના મંત્રોનો આરો અવરો એણે માનસરોવરમાં સાંભળ્યો, અને આજે જ હમણાં જ 1/2 કલાક પહેલા અમારી કથા નક્કી થઈ છે. 7/7 થી 13/7 સુધી માનસરોવરમાં, માનસરોવરમાં કૈલાસમાં. ઘણા સમયથી વાત હતી, 2 વર્ષથી 29/6 થી 13/7 સુધી, 29/6 થી 13/7 સુધી. એટલે હવે મહાદેવજી બોલાવે ત્યાં મારું શિવ પુરાણ છે. એ મહાદેવની ભૂમિમાં ત્રંબકમ બોલ્યા અને સીધા મહાદેવ ત્યાં સાંભળી લીધા. અહીં ત્રંબકમનો અર્થ કર્યો કે ત્રંબકન જજામહે, મહાદેવે ત્યાં સાંભળી લીધો. અને માનસરોવરમાં છે એ કથા. યજમાન છે એ આફ્રિકાના યજમાન છે, પણ અહીંયાથી કોઈને આવવું હોય તો એ આવી શકે અમારી સાથે. અને માનસરોવરમાં પાસપોર્ટ હોવો જોઈએ, અને બાકી એના પ્લેનનો આવવા જવાનો ખર્ચો આપી દો, બાકી બીજી વ્યવસ્થા ત્યાં છે. અને ત્યાં 7 દિવસ સુધીની કથા, 3 દિવસ સુધીની પરિક્રમા છે. અને આજે સંદેશો આવ્યો, મેં તો એ જે આવ્યા હતા લઈને, એને મેં કીધું તમે જ આવીને કહી જાઓ, તો એને કીધું ના ના હું તો કાલે આવીશ. પણ અહીંયા એમાં 2.5 દિવસ સુધી ભૂખો અને તરસો સરજુ જ બોલતો રહ્યો. માનસરોવરથી જે વૈ સુથાર ઝાલણે સાંભળેલી એ જ સરજુ સતત માતાજીની ગાયે રાખ્યા, અને માતાજીની સરજુ ગાયા 2.5 દિવસ સુધી કાંઈ ન લીધું ને, એટલે જગદંબા સાક્ષાત આવી છે જમાડવા. અને જગદંબા જે આવતા હતા ને, એના પગલાઓ થતા હતા, એક એક પગલે કંકુના પગલાઓ, એક એક પગલે કંકુ ઝરતું હતું. અને ભગવતી જ્યારે પણ આવતી હોય, અહીંયાથી અમારી કથા હવે સીધી ભગવતીની જ છે, દેવી ભાગવત જ છે. અને હમણાં જ અમે કાશ્મીરી બાપુના આશ્રમમાં બાપુને દેવી ભાગવત સંભળાવીને આવ્યા, અને હવે નગીચાણામાં માં પીઠણને સંભળાવવા જઈએ છીએ. એટલે ભગવતી આવે તો કેમ આવે, દાદ બાપુના શબ્દોમાં કહીએ, તારું ઝણણ ઝણણ ઝાલર ઝણકે, હે ખણણ ઝણણ કાંબી માં, તારે ખણણ ઝણણ કાંબી, અરે તું સૌને દેખે માતાજી, તું સૌને દેખે માતાજી, તુજને કોઈ ન દેખે, મોગલ આવે હે નવરાત રમવા, કેવા કેવા વેશે માં, તું કેવા કેવા વેશે. ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય, ભગવતી ક્યારે પણ કોઈ સ્વરૂપમાં આવે. અને એ ભગવતી 2.5 દિવસ પછી પગલા પાડતી પાડતી આવતી હતી, હાથમાં એક કાંસાનો વાટકો, એમાં ગોળ, એમાં ઘી અને ભાત. ત્યારથી લઈને આજ સુધી રબારી લોકો એ કાંસાના ભાણામાં ગોળ ઘી અને ભાત ખાય. ભગવતી હાથમાં કાંસાનું ભાણું લઈને પધાર્યા છે. તારે હાથે હે મના કડા જડુંબે, હાથે હેમ નાકડા ઝડુંબે, અલટુ મોકળી લાડી માં,
तुम सबने देखे माता जी પણ તુજને કોઈ ન દેખે માં હે આયાવે હે નવરાત રમવા હે મારી કેવા કેવા કૃષ્ણ માં મારી કેવા ઝાંઝરીનો અવાજ આવ્યો, એક કાંબીઓનો અવાજ આવ્યો અને માતાજી ભગવતી પહોંચી ગયા એની બાજુમાં. અને જ્યાં જ્યાં એ ચિરોડાના ડુંગર ઉપર માતાજીએ જ્યાં જ્યાં પગો મૂક્યા ત્યાં ત્યાં કંકુના પગલા થઈ ગયા. અને આખો માર્ગ હતો માતાજીનો આખો રાતો થઈ ગયો. દાદ બાપુએ તો મોગલ માટે આ શબ્દો વાપર્યા છે, પણ હું માં આદ્ય શક્તિ માટે આ શબ્દોનો ઉપયોગ કરું છું. તારે ડગલે ને પગલે કંકો ઝરતા આ માર્ગ માર્ગ રાતો આખો માર્ગ માર્ગ રાતો આ ચાંદની નો ચંદરવો લીલી કોર ને રાતો તારે લીલી કોર ને રાતો એ નવલાખ ભેળી માતા લાખ ભેળી માતારી લેશે ના પણ દેશે કવિદાદ કહે મનુબાની મોગલ કવિદાદ હે ભગુડાની મોગલ હે તો સદા સહાય રેશે મોગલ આવે હે નવરાત રમવા હે તો કેવા કેવા રેશે ભગતને સાત કોડિયા ખવડાવ્યા કે તો વીરા ભગતને બધું જ્ઞાન થઈ ગયું. આ એ જ વીરા ભગત જેણે પ્રાંસિયાના તળાવમાંથી લાકડી કાપી હતી, આખી જિંદગી વાંસની લાકડી લઈને સતત ને સતત ફરતો રહ્યો. એટલી સરજો ગાય 80,000થી ઉપર સરજો કદાચ લાકડીને સંભળાવી હશે એણે. અને પછી છેલ્લે એણે મરકિયાનો રોગ કુણદર ગામના ટીમ્બે લાકડી ભટકાવી કે અહીંયા મરકિયાનો રોગ છે, આ મરકીનો રોગ દૂર થાય, એટલે દૂર થઈ ગયો આખા ગામમાં. અને કુણધર ગામનો ટીંબો બાંધ્યો અને કહ્યું કે ત્રીજી પેઢીએ અહીં એક બ્રાહ્મણ્ય એવો એક બાળક ઉત્પન્ન થશે કે જે 3,000 વર્ષની ભવિષ્યવાણી કરશે. અને ત્રીજી પેઢીએ એક બ્રાહ્મણનો દીકરો એ કુણધરના ટીંબા ઉપર ઉત્પન્ન થયા એ ત્રિકમાચાર્ય બાપુ આજે પણ બરડા ડુંગરમાં છે, જેણે જ્ઞાન પ્રકાશન નામનો ગ્રંથ લખ્યો, 3,000 વર્ષ સુધીની ભવિષ્યવાણી લખી. આ ભૂકંપ થશે 2001માં એની ભવિષ્યવાણી હતી, ક્યાં વર્ષમાં દુષ્કાળ થશે એની ભવિષ્યવાણી છે. જ્ઞાન પ્રકાશન ક્યારેક વાંચવા જેવું છે, નાનકડું એવું જ પુસ્તક છે ત્રિકમાચાર્ય બાપુનું. આજે પણ એ બરડા ડુંગરમાં એવું લાગે કે ત્રિકમાચાર્યનું ક્યાંક તપ બોલતું હોય એવા એ બ્રાહ્મણ પુરુષને નમસ્કાર છે. અને એ ત્રીજી પેઢીએ થયા અને એની સાથે એક ભગવદ્ર પાસેનો મઝિયાણાવાડાનો એક જેઠો ભરવાડ રહેતો, એને એ લાકડી બહુ પસંદ હતી કે આ લાકડી સિદ્ધ છે. એને છેલ્લે કહ્યું કે તું અમને લાકડી તો આપતો જાજે, પણ એ છેલ્લે ટીડા મોરી નામનું ગામ છે ને ત્યાં જોજરી નામના તળાવમાં છેલ્લે એને ડૂબકી લગાવી
અને આ વીરા ગોસાઈ જતો રહ્યો ત્યારે લાકડી આપતો ગયો જેઠા ભરવાડને કે આ લાકડી મારી ભગવતીની લાકડી છે, ભગવતી પાસે પહોંચાડજે. કે પણ ક્યાં પહોંચાડું? કે લાકડી લઈને દરેક મંદિરે જાઉં, જે મંદિરે તારા પગમાંથી જોડા એમનામ ઉતરી જાય ને ત્યાં મારી ભગવતી હાજર હોય એમ સમજી લેજે, ત્યાં લાકડી રાખી દેજે. અને બધા મંદિરે જતા જતા ચોરવાડ મઠમાં પહોંચ્યા છે ને, એ ચોરવાડ મઠમાં પહોંચ્યા ત્યારે એના પગમાંથી જોડા એમનેમ નીકળી ગયા. આજે પણ ચોરવાડ મઠમાં એ વીરા ગોસાઈની, વીરા કોડિયાતની આજે પણ લાકડી છે. 21 મઢો એ આ છેલ્લે વીરો ભગત બોલતો ગયો તો આ જેઠા ભરવાડને, જ્યારે 21 મઢ સાથે મઠ થશે અને 21 મઢમાં એક સાથે 21 પૂંજ થશે. હજી તો 5 મઢ ને એક ડેરી છે, 21 મઢ થશે ને 21 મઢમાં એક સાથે પૂંજ થશે ત્યારે સદેહે હું આવીશ, મારા ડોકમાં પાઘડીનો આંટો હશે અને મારા કપાળ ઉપર ત્રિશુલ હશે, ઓળખી જવાનું કે આ વીરો ભગત ખોડિયાતર છે એ મારે સમજવાનું. એટલે ભગવતી જમાડવા આવે તો માને દીકરા પ્રત્યે માનો શબ્દનો અર્થ જ થાય માતી ઇતિ માતા, યથાર્થ રૂપે દીકરાના સ્વરૂપને જાણે એનું નામ જ માં કહેવાય. પાતી સ્વસંતાને સંસ્કારાન ઇતિ પિતા, અને માએ કહ્યું કે કાના સાચું બોલ, માટી ખાધી છે? કહ્યું કે નહીં માં, માટી નથી ખાધી. માએ કહ્યું કે ના હમ, કે ન ખાધી હોય તો કૃષ્ણ કહે કે માં નથી ખાધી. સર્વે મિથ્યા વિસંસી ન, ભગવાને વ્યક્ત કર્યું છે. ના હમ ભક્ષિતવાન હમ સર્વે મિથ્યા વિસંસી ન, યદિ સત્યગ્રહ તરહિ સમક્ષમ પશ્યમે મુખમ. જો તું સાચું બોલતો હોય તો તારું મુખ ખોલ, અને ભગવાને જેવું મુખ ખોલ્યું છે ને, કે તો મુખની અંદર ભગવાને બ્રહ્માંડ બતાવ્યું, 14 બ્રહ્માંડ બતાવી દીધા. 2 વખત ભગવાને મુખની અંદર બધું બતાવ્યું. નાહમ ભક્ષિતવાન નંબઃ સર્વે મિથ્યા વિસંસિના, યદિ સત્યગિરસ્તરહિ સમક્ષમ પશ્યમે મુખમ. યદિ સત્યગિરહ, જો તું સાચું બોલતો હોય તરહિ, તો સમક્ષમ મારા સમક્ષ, પશ્ય બતાવ મે મુખમ, મારી આગળ તારું મુખ બતાવ. અને જેવું જ મુખ ખુલ્લું કર્યું ગયા તો બધું બ્રહ્માંડ દેખાય. એકવાર ભગવાને બગાસું ખાધું ત્યારે બ્રહ્માંડ બતાવ્યું, અને બીજી વખત આ મુખમાં માટી ખાધી ત્યારે બધું દેખાણું. પણ હવે એમ વિચાર્યું કે મારી માં કદાચ ને વિચારશે કે હું ભગવાન છે તું. એટલે એ જ સમયે ભગવાને, એ આખી ભગવાન પાસે 3 પ્રકારની માયા છે, એક સ્વજન મોહિની માયા, એક વિમુખજન મોહિની માયા, અને એક સ્વમોહિની માયા. એક સ્વજન મોહિની માયા પોતાના લોકોને મોહિત કરે એવી માયા છે ભગવાન પાસે, એક વિમુખજન મોહિની માયા વિરોધી લોકોને મોહિત કરે એવી માયા છે, ને એક સ્વમોહિની માયા. ભગવાન પાસે જો આ માયા ન હોય તો આખી દુનિયાને ભગવાન બધાની વચ્ચે કેમ રહી શકે? ભગવાન પણ ક્યારેક મોહિત થાય છે. ભગવાને અહીંયા માટી ખાધી એના કારણો 5 બતાવ્યા છે. શ્રીધર સ્વામીજીએ, વલ્લભાચાર્યજીએ, હરિશ્વરી મહારાજીએ, વિશ્વનાથ ચક્રવર્તીએ કેટલા કારણો આપ્યા. પહેલું કારણ, તે સત્વગુણની ક્રિયા દ્વારા, સત્વગુણથી ક્રિયા ન થાય. સંતાનો ઉત્પન્ન કરવા હોય કે સંસાર આખો ચલાવવો હોય તો સત્વગુણથી નહીં, રજોગુણથી થાય. અને રજોગુણ ભૂમિની અંદર છે, એ રજોગુણ ભૂમિની અંદર છે, એટલે રજોગુણવાળા ભગવાન બનવા માટે ભગવાને માટી ખાધી. વલ્લભાચાર્યજીનો આનો અર્થ કર્યો કે ના ના, વલ્લભાચાર્ય કહે કે એના પેટમાં 16,000 બાળકો હતા. કૃષ્ણના પેટમાં તો કે હા, 16,000 બાળકોને મારીને એનો પ્રાણ પૂતનામાં હતા, ને પૂતનાનો પ્રાણ ભગવાનની અંદર હતો. એ 16,000 બાળકોને લૌકિક દેહને અલૌકિક દેહ આપવા માટે, એને મુક્તિ આપવા માટે ભગવાને પોતાની ચરણ રજ અંદર પધરાવી, મુક્તિ આપવા માટે પધારી હતી. ત્રીજું કારણ છે કે પૃથ્વીનું એક નામ રસા છે. પૃથ્વીનું નામ એક સંસ્કૃતમાં રસા છે, તો રસ હોય તો જ એનું નામ રસા પીડ્યું હોય. માટીમાં કેવો રસ છે, ચાખવા તો દે ભગવાન, એટલે જ ચાખો. એનું ચોથું કારણ હરિસુરીએ બતાવ્યું છે કે ના ના, પૃથ્વીની અંદર ગુણ એ હતો, ક્ષમાનો ગુણ પૃથ્વીમાં છે, એટલે ધરતીને આપણે માતા કહીએ. આપણે આમાંથી આયરન, કોપરન, ડીઝલ, પેટ્રોલ રોજ આપણે મળમૂત્ર ત્યાગ કરીએ, રોજ આના ઉપર પગ મારીએ, એટલે તો આપણે સ્તુતિ બોલીએ સવારમાં કે ક્ષમસ્વમ, મને ક્ષમા કરજે માં. વિષ્ણુ પત્નીમ નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વમે, આ ધરતીનો ગુણ ક્ષમાનો ગુણ છે. તો ભગવાન કે મારે આખું વૈશ્વિક કર્મ કરવું છે, મારી અંદર ક્ષમાનો ગુણ આવે, એટલે ભગવાને માટી લઈને પોતાના મુખમાં પધરાવી. આ માટીની અંદર જો ક્ષમાનો ગુણ હોય તો મારાની, મારી અંદર પણ ક્ષમાનો ગુણ આવી જાય, એટલે ભગવાને માટી ખાધી. અને હું એક કારણ બતાવું શા માટે માટી ખાધી, લૌકિક.
માટીનું એક કારણ એ છે કે તમે તમારા હાથ બહુ ચીકણા થઈ જાય ને તો માટીથી ધોવા પડે. તને અહીંયા એટલું માખણ ખાધું ને કે ભગવાનનું મોઢું ચીકણું થઈ ગયું હતું એટલે માટી ખાવી જ પડી. એ ચીકાશ કાઢવા માટે કનૈયાએ મોઢામાં માટી નાખી એટલે કનૈયાએ માટી ખાધી. અને પછી તો ભગવાને કહ્યું કે હવે મારી માં કદાચ મને ભગવાન માનવા મનશે તો માને ભૂલાવી દો હસીને. આજ કૃષ્ણ એ છે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા, આ એ કૃષ્ણ છે અર્જુનની સ્મૃતિ તત્કાલ યાદ અપાવે. આ એ જ કૃષ્ણ છે સદ્યો નષ્ટ સ્મૃતિ, એક સેકન્ડમાં સ્મૃતિને નષ્ટ કરી નાખે એ જ કૃષ્ણ છે. આ કોઈને સ્મૃતિ યાદ પણ કરાવી નાખે, કોઈને ભૂલાવી પણ નાખે. પણ એ સમયે પરીક્ષિતજી કહેવા માંડ્યા, ધન્ય છે નંદ બાબા અને યશોદાને જેને આ લીલા જોવા મળી. એવા ક્યાં એણે પુણ્ય કર્યા હશે કે એને આ લીલા જોવા મળી. નંદરાણી તારા કેટલા જન્મની કમાણી કે તારી અહીંયા આખો બ્રહ્મ આવા લટકા કરે, કેટલા જન્મની કમાણી. ત્યારે સુખદેવજીનો જવાબ આપે કે નંદ બાબા અને યશોદાએ પૂર્વજન્મમાં ખૂબ સાધના કરી. પ્રશ્ની અને સુતપા નામના એ સૂકા પાન ખાઈને પ્રશ્ન ગર્ભ તરીકે ભગવાને ત્યાં જન્મ લીધો. પછી અદિતિ અને કશ્યપ બન્યા, એણે પયોવ્રત કરીને ઉપેન્દ્ર વામનની પ્રાપ્તિ કરી. છેલ્લે એણે દ્રોણ નામના વસુ અને ધરા નામની પત્ની 12,000 વર્ષ સુધી સાધના કરી. અને બ્રહ્મા પ્રસન્ન થઈને કહે, માગો શું જોઈએ? કે કૃષ્ણ અમારે અહીંયા પુત્ર થઈને આવવો જોઈએ. કહ્યું કે હવે કૃષ્ણ તમારે અહીંયા પુત્ર થઈને નહીં આવે, દેવકી અને વસુદેવને આ પાત્ર મળ્યું છે. પણ દેવકી અને વસુદેવને જે આનંદ પ્રાપ્ત નહીં થાય ને એ આનંદ તમને પ્રાપ્ત થશે, એ બાલ લીલા તમારે અહીંયા કરશે. વિચારો, દેવકીને એકવાર અફસોસ થયો કે ભલે યશોદા જ્યારે મળ્યા સમંતક પંચક તીર્થમાં, દેવકીને યશોદા સામસામે ભેટી ગયા. દેવકીએ રડતા રડતા કહ્યું કે તું ભાગ્યશાળી છે, અમને તો કનૈયો મોટી ઉંમરે મળ્યો, બાળપણના લાડ તો તે લીધા છે. યશોદા તે તું કેટલી ભાગ્યશાળી છો. અને આ યશોદા એ સમંતક પંચક તીર્થમાં કૃષ્ણની છાતીએ વેડગાઈ વેડગા પછી યશોદાનું પૂર્ણ થયું. યશોદાની પછી કોઈ પણ પુરાણોમાં એની કથા જ નથી. બધાનું માનવું એવું છે કે યશોદાએ કૃષ્ણના વક્ષસ્થળ ઉપર પ્રાણ છોડી દીધો હતો. કેટલો પ્રેમ હશે! 100 વર્ષ પછી યશોદા મળ્યા, 100 વર્ષ સુધી યશોદા એમ નમ્રિયા, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે, કૃષ્ણના વચન ઉપર વિશ્વાસ રાખી 100 વર્ષ કાઢી નાખ્યા. ને પણ જ્યારે દ્વારિકાના લોકોએ યજ્ઞ કર્યો સમંતક પંચક તીર્થમાં, સૂર્યગ્રહણ હતું કુરુક્ષેત્રમાં, ત્યારે યશોદાએ વક્ષસ્થળ ઉપર, પછી ક્યાંય યશોદાનું ક્યાંય પાત્રની વાત કોઈ પુરાણોમાં નથી આવતી. એનો મતલબ કે ત્યાં જ એને પ્રાણ છોડી દીધો હશે. આ બધા ફરિયાદ કરે છે એટલે 12,500 વર્ષ સુધી તપ કર્યું ને એ જ 12,000 વર્ષનું તપ નંદ બાબાને યશોદાને મળ્યું છે. આ યશોદાને થયું, બધા ફરિયાદ કરે છે, પણ મારે એકવાર તો મારા કૃષ્ણ માટે મારે માખણ તૈયાર કરવું પડશે. અને આજ મા પોતે માખણ કરવા માટે તૈયાર થયા છે. જેની મોહ જાડમાં આ દુનિયા બંધાણી રે, એજ એની કાયા તારી દોરણીએ બંધાણી રે, હે નંદ રાણી તારા કેટલા એ જન્મની રે કમાણી રે, એ નંદ રાણી તારા આંગણા. આપણે 2 મિનિટ માટે બધા આગળ આવી જશું, જેટલા પણ લોકો છે એટલે પાછળ જે ઊભા રહેલા છે એનો સમાવેશ થઈ જાય. અહીં વ્યાસપીઠે આવી જાવ, વાંધો નહીં. જીવા
કમાણી, જે આ કમાણી હતી એના કારણે બ્રહ્મએ પણ ત્યાં લટકા કર્યા. અને હવે ભગવાનની જે લીલા છે તો અદ્ભુત લીલા છે. કેટલો ભક્ત વત્સલ મારો ભગવાન છે કે આખી દુનિયાને મુક્તિ આપે એ કોઈ પાસે મુક્તિ માગે એવી યશોદા આજે મંથન કરી રહી છે. ને એ મંથન જે કર્યું છે, કહ્યું કે મારી દાસીઓ કામ કરે એટલે કૃષ્ણ કદાચ નહીં લેતો હોય. અમને બેટ દ્વારકાની એ સ્તુતિ યાદ આવે કે રોજ માટે અમે વિદ્યાર્થી સવારમાં ઉઠીને એ સ્તુતિ ગાય ને એમાં એક શબ્દ આવતો, હૈયંગવી ન પ્રિયમ શ્રી ગોવર્ધન નાથ પાદ યુગલમ, હૈયંગવી ન પ્રિયમ. જેને હૈયંગવિનમ અષ્ટાધ્યાયીનું સૂત્ર છે, જેને હૈયંગવિનમ એટલે વાસી વાસી માખણને હૈયંગવી ન કહેવાય, ન પ્રિયમ. જેને વાસી માણ વાસી માખણ ખાવું જેને પસંદ નથી, જે તાજું જ માખણ ખાય એને હૈયંગવી ન પ્રિયમ કહેવાય. એવા તાજું માખણ ખાવાવાળા પદ્મગંધા માલતીગંધા મધુગંધા દાસીઓને મુક્ત કરી છે. જાઓ આજે, આજે તો મારા કન્હૈયા માટે હું દધિમંથન કરી પોતે વલોણું લઈ અને સવારમાં એક માટ મટકી લીધી, એક ગોરી લીધી ને ગોરીની અંદર દહીં પધરાવીને પોતે આજે દધિમંથન કરતા હતા. અને માનું એ સ્વરૂપ જોવા જેવું હતું. કેવું સુંદર સ્વરૂપ! સુખદેવજીએ વર્ણન કર્યું છે કે એ સમયે માતાજીએ કેવા વસ્ત્ર પહેરાતા, માતાજીની હાલત કેવી હતી. સુખદેવજી વ્યક્ત કરતા કહે છે, પુત્ર સ્નેહ કુચયુગમ જાતકમ પંચ શુભ્રુ. માતાજી ને હેત એટલો બધો આવી ગયો કૃષ્ણ પ્રત્યે, માતાજીના સ્તનમાંથી એમનમ દૂધ નીકળવા માંડ્યું. અને ઘણી ગાયો એવી હોય કે એના આચરમાંથી દૂધ એમનમ નીકળવા માંડે. અમારે વેરાવળમાં ગાયત્રી મંદિરમાં ગાય હતી કામધેનુ, એના આચરમાંથી સીધું ઘી નીકળતું, સીધું. આ 3-4 વર્ષ પહેલાં એ જતા રહ્યા, બાકી સીધું ઘી નીકળવું. આજે પણ એક ગામ છે કુકરાસ, કુકરાસ ગામમાં એક ગાય છે કે જે ગાયમાંથી તમે દૂધ દોઈ જ શકો સીધું, જેટલી વાર દોવી એક પણ વખતે વ્યાણી નથી એમનેમ દૂધ આપે છે. કામધેનુ છે સતત, જેટલી વાર જેને દોવી હોય દોઈ શકે, નીચેથી જઈ શકે, તમારે જેમ કરવું એમ તમે કરી શકો. ગાય એક પણ શબ્દ બોલે નહીં. આજે જ પણ છે કુકરાસ ગામમાં. એટલે ક્યારેક ગાયોનો એવો સ્નેહ આવે કે ગાયોને આચરમાંથી દૂધ નીકળી જાય એમ માના સ્તનોમાંથી દૂધ નીકળવા માંડ્યું છે, એટલો પ્રેમ આવી ગયો છે. અને એ